ગુસ્સો આવી જાય. ઘરે એન્ટ્રી મારો ને તમને એમ દેખાય કે કઈક વસ્તુ તૂટી છે, ફૂટી છે, તમને ગુસ્સો આવી જ જાય. એમ નહીં, ઉભા રહો, વિચારવા દો, પૂછવા દો, કોણે કર્યું, શું કર્યું, કેમ કર્યું. આ બાબતમાં અમારા ગચ્છાધી પતિને અમે 100 માંથી 110 માર્ક આપીએ. ગમે તેટલી એમની પાસે કોઈની ભૂલ આવી હોય, એ ક્યારેય પણ એ વ્યક્તિ પાસે સીધા ઉકળી ના પડે. એને પણ બોલાવે, જે ફરિયાદ કર્યો એને પણ બોલાવે, ભાઈ આ વાત છે, તું બોલ તારો શું બચાવ છે, અથવા તું બોલ તારું શું રિએક્શન છે. ઓલાને કદાચ બચાવ કરવો હોય ને તોય ના કરે, હા સાહેબ મારી ભૂલ થઈ ગઈ હતી, હવે બીજી વાર નહીં કરું. તમે 5ના ફેમિલીને ચલાવી નથી શકતા, આ 613 ને ચલાવે છે. અને 613 એટલે કોઈ એમ નહીં સમજતા, બધા અંગૂઠા છાપો ભેગા થયા છે. કોઈ સીએ પણ છે, કોઈ સીએસ પણ છે, કોઈ ડોક્ટર પણ છે, કોઈ વકીલ પણ છે, કોઈ મોટા પ્રોફેસર પણ છે, કોઈ શ્રીમંત પણ છે, અને કોઈ બુદ્ધિશાળી છે. બધાને એક જ સાથે એક સરખી રીતે આ સમુદાયને ચલાવે છે ને. એટલે કહું છું, મેરેજ તો તમે કર્યા પણ મેનેજ કરતા નથી આવડ્યું, અને મેરેજ નથી કર્યા પણ જે મેનેજ કરે છે ને, ક્યારેક તમારે શીખવા છે. સુખી કોણ? કહી દો, ગુસ્સો ના કરે. ખાલી ગુસ્સો નહીં કરો, એ ગુસ્સાને ઘણી વખત તમે દબાવો છો, અને દબાવેલો ગુસ્સો છે ને ડબલ જોરથી બહાર આવે છે. તમે લોકો ઘણી વાર કહેતા હોય ને, મારે સાહેબ આ દમન કહેવાય, આ દમન કહેવાય. ઓલી સ્પ્રિંગ નું એક્ઝામ્પલ આપો છો, આ સ્પ્રિંગ ને દબાવીએ પછી શું થાય? સ્પ્રિંગ સવારથી એમ મારા સાહેબ યાદ આવે, મારા સાહેબ આજે ના પાડીશ, હવે ઘરે ગયા પછી તમને મોકો મળશે બરાબર ગુસ્સાનો, પણ તમને યાદ આવશે. એવોઇડ ધ એંગર, વળી 12 વાગે બીજો એવોઇડ ધ એંગર, પાછો ત્રીજો એવોઇડ ધ એંગર સાંજ સુધી. પછી સાંજે સૂતા પહેલા એક એવો મળશે ને કે 7 વખત જે દબાવેલો હતો ને, એ 7 × 7 57 49 આ દમન છે. ક્રોધનું દમન નથી કરવાનું, ક્રોધનું શમન કરવાનું. અને શમન કરવા માટે દરેક સમસ્યાને હસી કાઢતા એમ વાત છે, હસે હસે. બે વાત બરાબર યાદ રાખો, કોઈ પણ તકલીફ આવે ત્યારે પહેલા બોલો હસે, અને પછી બોલો હવે સારું. ક્રોધ શાંત, દબાવો મત. દબાવેલો ગુસ્સો સૂતા પહેલા 7 ગણો થઈને બહાર આવે છે, અને એની જગ્યાએ શમન કરવું હોય તો એને શું કરતા શીખો? હસી કાઢતા શીખો. એક સૂત્ર કહી દઉં, તમારી શક્તિથી દુનિયા હલે ને, તમારી શક્તિથી આખી દુનિયા હલી જાય એ તમારી તાકાત નથી. આખી દુનિયાની શક્તિ ભેગી થાય છતાં તમે ન હલો એ તમારી તાકાત. દુનિયાની શક્તિ એટલે અમેરિકાનો મિનિસ્ટર કહેવાય, પ્રેસિડેન્ટ કહેવાય ઓબામા, અને એને ઓફર કરે નરેન્દ્ર મોદીને કે તમારે આજે મારી સાથે ડિનર લેવાનું છે, અને એ વખતે નરેન્દ્ર મોદી એમ કહી દે કે મારે આજે ઉપવાસ છે, હું પાણી સિવાય કાંઈ નહીં લઉં. આખી દુનિયાને હલાવી નાખનારો માણસ દુનિયા આખી હલાવી દે એવી શક્તિની સામે પણ પોતે હલ્યો નહીં, આ તાકાત છે. મારે તમને કહેવું છે, કોઈ ગમે તેટલો ક્રોધ કરે એની વચ્ચે પણ તમે તમારી શક્તિને સાચવી રાખો, તમે હલી ન જાઓ, આ તાકાત છે. તમારા ક્રોધથી તમે ઘરને હલાવી નાખો, આખું ઘર ભેગું મળીને તમને હલાવી ન શકે, બેમાંથી ચડિયા તો શું. તમારી તાકાતથી તમે આખા ઘરને હલાવી નાખો. ઘણા એવા હોય સાંજ પડે ને એટલે આખા ઘરમાં 144 લાગી જાય, ભાઈ 9 વાગે એટલે ઓલો ઓલા ખૂણામાં હોય, ઓલી ઓલે ખૂણામાં હોય, એક પલંગની નીચે હોય, ઓલી રસોડામાં જતી રહે, ક્યાંક ભરાઈ જાય. આખા ઘરને હલાવી નાખો બરાબર, આ તાકાત નથી. આખું ઘર ભેગું મળીને તમને કદાચ કોઈ ખોટું કામ કરવાનું કે, અને ત્યારે તમે કહી દો કે આખું આકાશ પાતાળ એક થઈ જાય તો પણ હું આ પાપ તો નહીં જ કરું, આ તમારી તાકાત. એવોઇડ ધ એંગર. લાસ્ટ બટ નોટ લીસ્ટ, ત્રીજું નહીં પેલા કયો, આ બે સોલ્યુશન બરાબર છે, રાઈટ છે, હે? એટલે મારા માટે કે તમારા માટે? ના, કે તમે બરાબર છો, તમારે 60% આવી ગયા. રાઈટ ત્યારે કેવા યુધિષ્ઠિરની છે, બધાને શ્લોક આવડ્યો, યુધિષ્ઠિરને ન આવડ્યો, ત્યારે એક ઝાપટ મારી દ્રોણાચાર્ય, કેમ ભાઈ બધાને આવડે, ભીમ જેવા ભીમલાને આવડી ગયું તને ન આવડે?
અને ઝાપટ પડી ત્યાં યુધિષ્ઠિર કે છે હવે આવડી ગયું. ક્રોધમ ત્યજ ક્ષમામ કુરુ, ક્રોધમ ત્યજ ક્ષમામ કુરુ, ગોખી લેવું જુદી વાત છે. એક ઝાપટ પડે ને એ વખતે પણ ક્રોધનો અણસાર પણ ન આવે ને એ જુદી વાત.